અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર આપણો વિષયાંક છે પાઠ આઠ કે જેનું નામ છે કીડી હતી કે હાથી હશે જુઓ બાળ મિત્રો આ પાઠની શરૂઆતમાં જ આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા હવે આજે આપણે આ પાઠમાં આવતી એક વાર્તા વાર્તાનું નામ છે એન ઘેન દીવા ઘેન આ વાર્તા વિશે જોઈશું સૌપ્રથમ આપણે આ વાર્તા આધારિત કેટલાક શબ્દોનું લેખન વંચન કરીએ શબ્દો ચાલો બાળકો તમારે મારી સાથે સાથે આ શબ્દોનું વાંચન કરવાનું છે ચંદુ ટીકુ જંગલ તડાકા કંટાળિયા કુસ્તી થપ્પો

ફૂંકાયો જુઓ બાળ મિત્રો તમારે તમારી ગુજરાતીની નોટમાં આ શબ્દોને બે બે વાર લખવાના રહેશે તો ચાલો હવે આપણે વાર્તાની સમજૂતી મેળવીએ અહીંયા ધ્યાન આપો ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા ચાલો બાળકો અહીંયા ધ્યાન આપો ચંદુ હાથીનું નામ છે અને ટીકુ કીડીનું નામ છે યાદ રાખજો હાથીનું નામ શું હતું ચંદુ અને કીડીનું નામ શું હતું ટીકુ બંને દોસ્ત અને ક્યાં રહેતા હતા જંગલમાં બંને ખૂબ વાતો કરે એક દિવસ વાતો કરી કરીને કંટાળી ગયા કીડી કહે છે એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ આમ વાતોથી તો હું કંટાળી એક દિવસ કીડી શું કહે છે ચાલ ને ચંદુ આપણે કોઈ રમત રમીએ હું વાતોથી કંટાળી ગઈ ચંદુ એટલે કે હાથી હાથી જવાબ આપે છે હા 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 ચાલ ને ના રમવા હાથી જવાબ આપે છે કે હું તો તૈયાર છું મેં ના ક્યાં પાડી છે હું તો કુસ્તી કુસ્તી રમવા તૈયાર જ છું હવે કીડી કહે છે ના રે ના ચંદુડા તું પણ શી મશ્કરી કરે છે તારી જોડે થપ્પો રમીએ થપ્પો જુઓ બાળકો હાથીનો જવાબ સાંભળી કીડી શું કહે છે ના રે ના તું પણ શી મશ્કરી કરે છે મશ્કરી એટલે મજાક તારી જોડે કુસ્તી કોણ રમે હવે તમે જ વિચારો બાળ મિત્રો હાથી ક્યાં અને કીડી ક્યાં આ બંને કુસ્તી કઈ રીતે લડી શકે એટલે કે કુસ્તીની રમત કઈ રીતે રમી શકે તો કીડી શું કહે છે થપ્પો રમીએ થપ્પો ચાલો હવે આપણે આગળ જોઈએ ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ટીકુએ દાવ દીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો તમને ખબર છે થપ્પોની રમતમાં શું થાય છે સરસ સંતાઈ જવાની રમત છે આ ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ચંદુ એટલે કોણ હાથી અને ટીકુએ દાવ દીધો ટીકુ એટલે કીડી સૌ પ્રથમ કીડીએ દાવ દીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઊભો રહ્યો હવે કીડી દાવ આપે છે એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે વન ટુ થ્રી આવું કે એટ નાઇન ટેન એ ચંદુડા હું શોધવા આવું છું એટલે કે કીડી દાવ આપે છે અને પૂછે છે ચંદુ સંતાઈ ગયો કે ચંદુ હું તને શોધવા આવું છું ફરીથી કીડી બોલે છે હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતાતાય નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂછડી તો દેખાય જ છે તું તો ઝાડથી એ જાળો છે

અને શું કહે છે ચંદુ તું તો સાવ ભોળો રહ્યો તને તો સંતાતાય નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ તારી સૂંઢ પણ દેખાય છે અને પૂંછડી પણ દેખાય છે તું તો ઝાડથી એ જાળો છે પછી હસવા લાગે છે અને શું કહે છે ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો કેમ કે ચંદુ તો દેખાઈ ગયો બરાબર ને ચાલો હવે આપણે આગળ જોઈએ ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો ચંદુ વૃક્ષ પાછળ સંતાયો હતો હવે એનો તો થપ્પો થઈ ગયો એટલે દાવ આપવા એ વૃક્ષ પાછળથી પાછો આવે છે અને આંખો મીચીને ઊભો રહ્યો આંખ મીચી ઊભો રહ્યો એટલે આંખ બંધ કરીને ઊભો રહ્યો ટીકુડી ટીકુડી કોણ કીડી હવે મારો દાવ ચાલ સંતાઈ એન ઘેન દીવા ઘેન સંતાઈ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ હું આવ્યો તમને ખબર જ છે તમે અહીં જોઈ શકો છો કે હવે કોનો દાવ છે ચંદુનો દાવ છે બરાબર ને હવે ચંદુ દાવ આપે છે અને શું કહે છે કીકુડી સંતાઈ જા હું આવ્યો તને શોધવા चलो हम हाँ आप आग जाइए टीकू झाड़ना पान नीचे संताई गई टीकू क्या संताई गई झाड़ना पान नीचे संताई गई चंदूए आँखों खोली आजू जो बाजू जो यू, आगर जो यू, पाछर ऊपर जो આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકું દેખાય જ નહીં ને એ થાકીને હાફવા લાગ્યો તેની સૂંઢમાંથી સુ કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડુંય ઉડ્યું ચાલો બાળકો હવે હાથી અહીં કીડીને શોધવા નીકળે છે ટીકુ ક્યાં સંતાઈ હતી ઝાડના પાન નીચે ક્યાં સંતાઈ હતી ઝાડના પાન નીચે ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું એટલે કે ટી શોધવા માટે ચંદુ આગળ પાછળ ઉપર નીચે ડાબે જમણે બધે શોધે છે આમ દોડ્યો તેમ દોડ્યો એટલે કે ચંદુ ચંદુએ આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકું દેખાય જ નહીં ને એ થાકીને હાંફવા લાગ્યો થાકી ગયો એટલે હાંફવા લાગ્યો તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો હવે હાંફવા લાગ્યો એટલે તો એની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું એટલે કે કીડી જે પાંદડા નીચે સંતાઈ હતી એ પાંદડું પણ ઉડ્યું કીડી બોલે છે અરે હું મરી જઈશ બચાવો બચાવો કીડી શું બોલે છે અરે હું મરી જઈશ આપણી આ વાર્તા અધૂરી છે બરાબર તમારે તમારી નોટમાં આપણે અહીંયા સુધીના અહીંયા સુધીની વાર્તામાં જેટલા શબ્દો આવે છે એ શબ્દોનું લેખન વાંચન કરવાનું રહેશે એટલે કે શબ્દોને બે બે વાર લખવાના રહેશે તમને આટલામાં સમજ પડી ગઈ ને થેન્ક યુ